भावनगर ना माधव हिलना कॉम्प्लेक्स नो एक भाग धराशायी थता नाश भाग, अनेक लोको काटमाड़ मा फसाया नी आशंका। फायर ब्रिगेड अने स्थानिक तंत्रे शुरू कर्यु रेस्क्यू ऑपरेशन। लोकसभा चूंटणीनी तैयारीओना भागरूपे आजे प्रधानमंत्री नरेन्द्र मोदी एनडीएना सांसदों साथे करशे बैठक। प्रथम तबक्कामां काशी, गोरखपुर अने अवध क्षेत्रना सांसदों साथे करशे चर्चा। बीजा तबक्कामां तेलंगाना, आंध्रप्रदेश, तमिलनाडु, कर्नाटक, केरळ, पोंडिचेरी अने अंदामान निकोबारना एनडीए सांसदों साथे करशे चिंतन। मणिपुर मामले संसदमां विपक्ष अने सत्ता पक्षनो गतिरोध यथावत। प्रधानमंत्री नरेन्द्र मोदी पोते मणिपुर मामले संसदमां चर्चानो जवाब आपे तेवी विपक्षनी मांगणी। लोकसभा बपोरे 2 वाग्या सुधी कराई स्थगित, तो विपक्षनुं प्रतिनिधिमंडळ राष्ट्रपतिने मळीने मणिपुरनी स्थिति अंगे करशे रजूआत। ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણ પર G20 મંત્રીસ્તરીય સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશથી કર્યું સંબોધન। કહ્યું, મહિલાઓએ આત્મનિર્ભર બનવાની સાથે અર્થતંત્રને આપી નવી દિશા। મહિલા ગૃહ ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગમાં મહિલાઓએ આપેલા અપ્રતિમ યોગદાનને કર્યું યાદ। આર્ટિકલ 370 હટાવવાની વિરુદ્ધમાં દાખલ થયેલી અરજી પર આજથી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે શરૂ કરી નિયમિત સુનાવણી। 5 ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરથી હટાવ્યો હતો જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો। બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રની ટીમ સૌરાષ્ટ્રના સર્વેનું કરશે આંકલન। તો બીજી તરફ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક। રાજ્યમાં વરસાદની સ્થિતિ, સૌરાષ્ટ્રમાં થયેલા નુકસાન સર્વે તેમજ ખરીફ વાવેતર અંગે સમીક્ષા। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 108 તાલુકામાં નોંધાયો વરસાદ। સુબીર, મોરવા, હડફ, કપરાડા, લુણાવાડામાં 1 ઇંચથી વધુ વરસાદ। તો આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન। ભારતે 2-1થી જીતી 3 મેચોની વન ડે સિરીઝ। વેસ્ટ ઇન્ડિઝને આપી 200 રનથી હાર। ટીમ ઇન્ડિયાના 4 બેટ્સમેનોએ કરી 4 અડધી સદી। વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની 13મી જીત। અને વૈશ્વિક બજારોમાં મંદી અને નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી। સેન્સેક્સ 643 પોઈન્ટ તૂટીને 66,000ની સપાટીની નીચે પહોંચ્યો। વૈશ્વિક બજારોમાં તૂટતા ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ।